नमस्कार मित्रों, फरी एक बार केडी सोनोग्राफ यूट्यूब चैनल में आपनों स्वागत है। बिन सचिवालयनी परीक्षा जी है तेना माटेनो टेस्ट नंबर 12 है। हवे आनी पहला 1 થી 11 टेस्ट जी अपलोड थई चूकेले छे। आ 11 टेस्ट जी है ते आपना माटे खूब ज उपयोगी है। तो मित्रों, आ 11 टेस्ट जो आपने न जोई होय तो जोई लेशो। आज आपने 12मी टेस्ट में 10 अलग अलग प्रश्नों जोवाना छे अने 10 मांथी तमारा केटला प्रश्न साचा पड़ेला छे तेनो पण आपणे जवाब आपवानो छे। साथे मित्रों, आज आगळ आपणे जोईए। मित्रों, हजी सुधी जो आपने किरी सोनोग्राफ यूट्यूब चैनल जे तेने सब्सक्राइब न करी होय तो सौ प्रथम तो तमे जे छे रेड बटन पर क्लिक करी अने सब्सक्राइब कर देशो। बाजू में आवता बेल आइकॉन जे छे तेना पर पण क्लिक कर देशो एटले के ज्यारे पण अमे वीडियो अपलोड करी तमने नोटिफिकेशन मळती रहे। आगळ मित्रों, आपणे जोईए तो एक टेस्ट नंबर 11 में एक प्रश्न पूछवामां आव्यो हतो, गुजरात में सल्तनत युगनी माहिती आपतो ग्रंथ कयो छे। ओके, आ प्रश्न पूछवामां आव्यो हतो अने घणा बधा मित्रोए आ क्वेश्चन साचो जवाब आपवामां आव्यो छे। आ चार ऑप्शन्स हता, मीराते अहमदी, कानडे प्रबंध, आबन्ने के पण नहीं। तो आ जे क्वेश्चन छे तेनो साचो जवाब शुं आवशे, मीराते अहमदी नामनो जे ग्रंथ छे तेमां गुजरातना जे सल्तनत युग छे तेना विशेनी माहिती मळी रही छे। मित्रो, हवे आजना अलग अलग प्रश्नो विशे जोईए। पहेलो प्रश्न छे, गुजरातमां पंच महोत्सव क्या उजवाय छे? गुजरात में पंच महोत्सव जी छे ते क्या उजवाय छे? तो जो तो जे छे चापानेर, वडोदरा, जो तो भावनगर के अमरेली। ओके, तो चार ऑप्शन छे, गुजरात में पंच महोत्सव जी छे ते क्या उजवाय छे? जे छे चापानेर छे, मित्रों चापानेर छे, जो तो जे छे वडोदरा छे, भावनगर छे अने अमरेली। तो आ क्वेश्चन साचो जवाब आवशे चापानेर। ओके, शुं आवशे? जे छे चापानेर जी छे ते साचो जवाब आवशे। चापानेर जी छे ते पंचमहाल जिल्लामां आवेलुं छे। त्यारबाद जो नेक्स्ट प्रश्न आपणे जोईए तो ખંભાલીડાની જે ગુફાઓ છે, ખંભાલીડાની ગુફાઓ જે છે તે કયા જિલ્લામાં આવેલી છે? તો આપણી પાસે અલગ અલગ ઓપ્શન છે, રાજકોટ, જામનગર, અમદાવાદ કે ભાવનગર। ખંભાલીડાની ગુફા કયા જિલ્લામાં આવેલી છે? આ ચાર ઓપ્શન્સમાંથી તમે તમારો સાચો જવાબ જે છે તે સિલેક્ટ કરી લીધો હશે। તો આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે કે ખંભાલીડાની જે ગુફાઓ છે ઓકે તે રાજકોટ જિલ્લામાં આવેલી છે। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો ડભોઈના વૈજનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? ઓકે, તો આ મંદિર છે તેનું જીર્ણોદ્ધાર કોણે કરાવ્યો હતો? તો આવો સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ પહેલો કે જે છે ભીમદેવ સોલંકી। ઓકે, તો ચાર ઓપ્શન છે, તેમાંથી સાચો જવાબ શું આવશે કે વૈજનાથ જે છે ઓકે તે જે છે, અથવા તો એક ઓપ્શન એડ કરી દઈએ કે ઉપરમાંથી એક પણ નહીં। ઓપ્શન નંબર ઈ એવું છે કે ભાઈ ઉપરમાંથી એક પણ નહીં। ઓકે, તો આ ક્વેશ્ચન સાચો જવાબ શું આવશે? તો આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે લવણ પ્રસાદ। શું આવશે મિત્રો? લવણ પ્રસાદ, ડભોઈના વૈજનાથ મહાદેવનું મંદિર જે છે તેનો જીર્ણોદ્ધાર કોને કરાવ્યો હતો? તો લવણ પ્રસાદ જે છે તેના દ્વારા આનો જે જીર્ણોદ્ધાર જે છે તે કરવામાં આવ્યો હતો। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, જે ગોપનાથનો મેળો જે છે તે કયા જિલ્લામાં ભરાય છે? ગોપનાથનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો જોઈએ તો ભાવનગર, જામનગર, દ્વારકા કે પોરબંદર। ગોપનાથનો મેળો જે છે તે કયા જિલ્લામાં ભરાય છે? તો અલગ અલગ ઓપ્શન્સમાંથી આપણે સાચો જવાબ સિલેક્ટ કરી લીધો હશે। આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે ભાવનગર ખાતે ગોપનાથનો મેળો જે છે તે ભરાતો હોય છે। ત્યારબાદ આપણે જોઈએ તો જે ક્રાંતિકારી સરદારસિંહ રાણાનો જન્મ ક્યાં થયો હતો? ક્રાંતિકારી સરદારસિંહ રાણા જે છે તેઓનો જન્મ ક્યાં થયો હતો? લીંબડી, વઢવાણ, ધોળકા કે ધંધુકા। ઓકે, લીંબડી, વઢવાણ, ધોળકા કે ધંધુકા। તો આપણો ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ જે છે તે આપણે વિચારી લીધો હશે। આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે તેઓનો જન્મ જે છે તે લીંબડી ખાતે થયો હતો। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કયા શહેરને છે રસુલાબાદ, ઓકે રસુલાબાદ તરીકે પહેલા ઓળખવામાં આવતું હતું? ઓકે, તો આમાં નીચેના અલગ અલગ ઓપ્શન છે, તેમાંથી કયું શહેર જે છે તેને રસુલાબાદ તરીકે પહેલા ઓળખવામાં આવતું હતું? જે તો કડી, કલોલ, કાલોલ કે કરજણ। ઓકે, ચાર ઓપ્શન છે, તેમાંથી આપણે સાચો જવાબ જે છે વિચારી લીધો છે, રસુલાબાદ તરીકે કયા શહેરને ઓળખવામાં આવતું હતું? તો આ ક્વેશ્ચન સાચો જવાબ છે કડી જે છે ઓકે તેને રસુલાબાદ તરીકે પણ ઓળખવામાં આવતું હતું। ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ તો કર્ણસુંદરી નામની નાટિકાની રચના કોણે કરી હતી? અલગ અલગ છે, પદ્મનાભ, પછી બિલહણ, જોઈએ તો આ બંને કે પણ નહીં। તો આ પણ ક્વેશ્ચન આપ સાચો જવાબ વિચારી લીધો હશે, કર્ણસુંદરી નામની નાટિકાની રચના કોણે કરી હતી? તો આ ક્વેશ્ચન સાચો જવાબ આવશે બિલહણ દ્વારા જે કર્ણસુંદરી નામની જે નાટિકા જે છે તેઓની રચના કરવામાં આવી હતી। ત્યારબાદ જોઈએ તો મુંગલ રાજવી અહમદ શાહ માટેનો જે અહમદ શાહ નો પોતાનો જે હરણ ઉદ્યાન, ઓકે હરણ ઉદ્યાન બનાવ્યું હતું, આ સ્થળ જે છે તેનું નામ શું છે? એટલે કે કયું સ્થળ જે છે ત્યાં હરણ ઉદ્યાન જે છે તો એ બનાવ્યું હતું? તો એ નડિયાદ, મહેમદાવાદ, જોયું તો ખંભાત કે પણ નહીં। તો આ પણ ક્વેશ્ચનનો આપ સાચો જવાબ વિચારી લીધો હશે, આ ક્વેશ્ચન સાચો આવશે મહેમદાવાદ। ઓકે, તો મહેમદાવાદ અથવા મહેમદાવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો કમાટી બાગ જે છે પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? કમાટી બાગ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે? વડોદરા, ભાવનગર, જામનગર કે જૂનાગઢ। ઓકે, તો કમાટી બાગ જે છે ક્યાં આવેલું છે? તો વડોદરા ખાતે જે છે કમાટી બાગ પ્રાણી સંગ્રહાલય જે છે તે આવેલું છે। ત્યારબાદ મેં જોયું તો
સરતાનજીનો ચોરો જે છે તે ક્યાં આવ્યો છે? સરતાનજીનો ચોરો, ઓકે, સરતાનજીનો ચોરો ક્યાં આવ્યો છે? પોરબંદર, જામનગર, રાજકોટ કે સુરેન્દ્રનગર? ઓકે, તો ચાર ઓપ્શન છે. આ ચાર ઓપ્શન્સમાંથી સાચો જવાબ શું આવે છે? તો આ ક્વેશ્ચન સાચો જવાબ શું આવશે? તો પોરબંદર ખાતે સરતાનજી છે તેઓનો ચોરો આવેલો છે. ત્યારબાદ જોઈએ તો જસવંત ઠાકરનું નામ કયા ક્ષેત્ર જે જાણીતું છે, જસવંત જે ઠાકરજી છે, ઓકે, તેઓનું નામ કયા ક્ષેત્ર જાણીતું છે? નાટ્યશાસ્ત્ર, ચિત્રકલા, શિલ્પ સ્થાપત્ય કે પત્રકારત્વ? ઓકે, તો ચાર ઓપ્શન છે. આ ચાર ઓપ્શન્સમાંથી સાચો જવાબ શું આવે છે તે તમારે જવાબ જે છે તે કોમેન્ટમાં આપવાનો છે. ઓકે, તો આ ક્વેશ્ચનનો સાચો જવાબ શું આવશે? જસવંત ઠાકરનું નામ કયા ક્ષેત્ર સાથે જાણીતું છે? ઓકે, તેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે. જો તમને આ ક્વેશ્ચન જવાબ ના આવડતો હોય તો આના પછીનો જે પાર્ટ અપલોડ થશે તેમાં સૌપ્રથમ તો આ ક્વેશ્ચન જે છે તેનો જવાબ આપવાનો, એટલે કે પાર્ટ નંબર 13માં સૌપ્રથમ તમે આ ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આપવામાં આવશે. અને મિત્રો, હજુ સુધી જો આપણે આ ટેલિગ્રામ ચેનલ છે મારી કેડી સોનોગ્રા, કેડી SONGRA, તો આમાં તમે જોઈન ના થઈ તો જોઈન થઈ જશો. અને મિત્રો, આપણે જે બ્લોગ છે kalpeshsonogra.blogspot.com, ઓકે, તેના પર પણ અલગ અલગ જે છે ટેસ્ટ સિરીઝ મૂકવામાં આવતી હોય છે. ઓકે, તો તેમાં પણ આપ જોઈન થઈ જશો. ઓકે મિત્રો, હજુ સુધી જો આપણે જો આ ચેનલ જે છે તેને સબસ્ક્રાઈબ પણ કરી લેશો. ઓકે મિત્રો, તો સૌપ્રથમ તો આપણે ખૂબ ખૂબ આભાર, થેન્ક્સ ટુ વોચ વિડીયો. મિત્રો, આ વિડીયોની લિંક જે છે તે આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. અને મિત્રો, આ વિડીયો લાઇક પણ કરી દેશો. અને મિત્રો, હજુ સુધી જો આપણે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરશો, આવા વધારે વિડીયો મળવા માટે થેન્ક્સ ટુ વોચ વિડીયો. હેવ અ નાઇસ ડે.